આવો મિત્રો, આજે વીતેલી સદીના શિરમોર ગઝલકાર મરીઝના શેરોની સાથે એમની જીવનની વાતોની સાથે થોડો જલસો કરીએ. આજથી બરાબર 102 વર્ષ પહેલાં 1917 22 ફેબ્રુઆરી બેગમપુરા સુરતમાં અબ્બાસ વાસીના નામથી એમનો જન્મ થયો હતો, પણ એમની ગઝલો એમના શેરો આજે પણ તરોતાજા છે. તો મરીઝ 102 નોટ આઉટ એવું નામ આજની આ વાતચીતને, આજના આ વાર્તાલાપને આપવાનું મન થાય છે. મિત્રો, આમ તો ગીરા ગુર્જરી ગઝલનું આકાશ, શૈદા, શૂન્ય, ઘાયલ, સૈફ, બેફામ, ગની દહીવાલા આવા અનેક સિતારાઓથી ચમકે છે, પણ એ સૌમાં જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ ધીરે ધીરે મરીઝનું સ્થાન ચંદ્ર જેવું અનન્ય બનતું જાય છે. મરીઝના શેરોનો વ્યાપ જુઓ, મરીઝના શેરો યુવાનો પણ ટાંકે કે હા જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી, કે હા જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી, પણ નાની વાત કેમ બધે વિસ્તરી ગઈ. જ્યારે બ્રેકઅપ શબ્દ ફેમસ નહોતો એ જમાનામાં પણ મરીઝે બ્રેકઅપના કેવા કેવા શેરો લખ્યા છે, કે હા જ્યાં સુધી હતી તો હતી આપણા સુધી, પણ નાની વાત કેમ બધે વિસ્તરી ગઈ. અને વૃદ્ધોને પણ અમુક શેરો એમના ટાંકવાનું મન થાય, કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, કે જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઓછી મદીરા છે ને ગળતું જામ છે. અને અમુક શેરો તો નેતાઓને કામ લાગે છે. આજકાલ આપણે એક બહુ મોટા નેતા આ મરીઝનો શેર નેશનલ લેવલ પર એમણે ટાંક્યો, કે કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, કે કહો દુશ્મનને દરિયા જેમ હું પાછો જરૂર આવીશ, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે, એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે. તો આવા ઓલ ટાઈમ ગ્રેટ શેરોના રચયિતા શાયર શિરોમણી મરીઝની વાત આવે એટલે થોડા શેરો ટાંક્યા પછી વાત થાય છે મરીઝની શરાબખોરીની અને બીજાને ગઝલ લખી આપવાની ઘોસ્ટ રાઇટિંગની એમની પ્રવૃત્તિ વિશેની. જાણ્યા અજાણ્યા આપણા હાથે મરીઝની પ્રતિષ્ઠા થવાને બદલે બદનામી જ વધુ થઈ છે. એટલે મરીઝે એમની બહુ જાણીતી ગઝલમાં એમ કહ્યું પણ ખરું, કે જે બેગમ અખ્તરે જે ગાઈ છે, કે મેં તજી તારી તમન્ના એનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે, એમાં આ શેર છે કે છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, છે 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 સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે, કે કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. આમ તો એ આખી પેઢી જ સેફ લિમિટની બહાર બેફામ અમૃત પીવાથી સાવ મરીઝ અને ઘાયલ થઈને છેવટે શૂન્ય થઈને વિલીન થઈ ગઈ, પણ મરીઝ તો પૂરેપૂરા ઓળખાયા વગર પૂરેપૂરા વખોડાયા છે. એટલે મરીઝે પોતે પણ એક ચાર પંક્તિમાં કહ્યું છે કે દુનિયાથી છું અલગ, બધા રસ્તાથી દૂર છું, દુનિયાથી છું અલગ, બધા રસ્તાથી દૂર છું, માનો ન માનો હું કોઈ મંઝિલ જરૂર છું. અને પછી ઉદાહરણ આપે છે કે લાવી છે આ અસર હવે સંગત શરાબની, શરાબની સંગત શું અસર લાવી, કે લાવી છે આ અસર હવે સંગત શરાબની, ચાખો મને કટું છું, ચાખો મને તો કડવો છું, ચાખો મને કટું છું, પીવો તો મધુર છું, દુનિયાથી છું અલગ, બધા રસ્તાથી દૂર છું, માનો ન માનો હું કોઈ મંઝિલ જરૂર છું. તો ગુજરાતના ગાલિબનો આપણે મરીઝને ઇલકાબ આપ્યો છે, એમને એવું આપણે નામ આપ્યું છે. પણ ગાલિબ એમ કહે છે કે પૂછતે હે વો કે ગાલિબ કોન હે, પૂછતે હે વો કે ગાલિબ કોન હે, કોઈ બતલાએ કે હમ બતલાએ ક્યા. તો પોતાને કોઈ ઓળખતું ન હોય એ સ્થિતિ ગાલિબને મંજૂર નથી, પણ મરીઝ એ રીતે બિલકુલ 180 ડિગ્રી એમનાથી જુદા છે. એ કદી પોતાનો પરિચય પોતે આપવા માંગે નહીં, પોતાની કથા સંભળાવવામાં રસ દાખવે નહીં. એટલે એક શેરમાં મરીઝ કહે છે કે કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું, કોઈ મારી કથા પૂછે નહીં તેથી સુણી લઉં છું, ગમે ત્યારે ગમે તેની ગમે તેવી કહાણીને. એટલે સાહેબ ગાલિબને એમ હતું કે કહેતે હૈ કે ગાલિબ કહે અંદાજે બયા ઓર. ગાલિબે સ્વપ્રશંસાનું કામ, એમની પ્રશંસાનું કામ બીજા પર છોડ્યું નહોતું, એ બાબતમાં એ સ્વનિર્ભર રહ્યા. પણ મરીઝનો આવો કોઈ દાવો નહોતો, એ તો પોતાની મશ્કરી કરતા. એક ગઝલમાં એમણે લખ્યું કે મરીઝ આવું સુંદર લખે અમને શક છે, કે મરીઝ આવું સુંદર લખે અમને શક છે, બીજાની કણે એણે કાવ્યો લખાવ્યા, કે બીજાની કણે એણે કાવ્યો લખાવ્યા. તો આ મરીઝ જે છે કહે છે કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. એમને બહુ મોટી સભા, બહુ મોટી મહેફિલની કોઈ આવશ્યકતા નહોતી, કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ, દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. તો આજે મરીઝ સાહેબનો મારે
વિવેચન નથી કરવું, મારે આસ્વાદ કરાવવો છે, થોડી વાત કરવી છે. કેમ કે મરીઝે પોતે વિવેચન વિશે કહ્યું છે કે હાસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, હાસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને એ બની જેવી બની. ગઝલમાં છે ને દાવો અને દલીલ આવે, તમે કંઈ દાવો કરો પછી એના સમર્થનમાં દલીલ કેવી કરો છો એના આધારે કવિતા બને, એમાં શેરિયત આવે. તો આ સાંભળજો, ચાર પંક્તિ છે. મરીઝ કહે છે કે હાસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને એ બની જેવી બની. તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ, દરિયાનું સુંદર ચિત્ર હોય, સરસ મજાના રંગો પૂરેલા હોય એમાં, એને તમે નીચોવો, નીચોવી નાખો તો શું મળે? કે હાસલ ન થશે કાંઈ વિવેચનથી કદી, રહેવા દે કલાને એ બની જેવી બની. તસવીર જો દરિયાની નીચોવી તો મરીઝ, બે ચાર બુંદ રંગની એમાંથી મળી, કે બે ચાર બુંદ રંગ. તો આ બે ચાર ટીપા મેળવવા માટે વ્યાયામ આપણે નથી કરવો. તો મરીઝની જ્યારે વાત કરીએ તો એમનું એક મુક્તક પહેલાં યાદ આવે કે પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ, કે પાણીમાં હરીફોની હરીફાઈ ગઈ, શક્તિ ન હતી અલ્પતા દેખાઈ ગઈ, ને દરિયાનું માપ કાઢવા નાદાન નદી, કે દરિયાનું માપ કાઢવા નાદાન નદી, ગજ એનો લઈને નીકળી ખોવાઈ ગઈ. તો આ મરીઝ, મેં કહ્યું તેમ પઠાણવાળા બેગમપુરા સુરતમાં એમનો જન્મ, એમનું મૂળ નામ અબ્બાસ, એમના પિતા અબ્દુલ અલી શાળામાં શિક્ષક હતા. આપણા મોટા કવિઓની વાત કરીએ તો ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર એમના મા બાપનું 14મું સંતાન હતા. તો મરીઝના 11 ભાઈ બહેન હતા. તો આમ બંને પરિવારમાં બાળકનો આંકડો આમ લગભગ મળતો આવે છે 11 અને 14, પણ આવકના આંકડા બાબતે બિલકુલ જુદું હતું. એમના પિતાજીની ટૂંકી આવકમાં આ 11 સંતાનોનો ઉછેર થયો. એમાં મરીઝ 5 વર્ષના હતા ત્યારે એમની માતાનું મરણ થયું. ન પ્રેમ, ન પૈસો, ન મિત્રતાની હૂંફ. તો મરીઝને બાળપણમાં કબૂતરો અને કૂતરાઓ સાથે દોસ્તી. ગુજરાતી શાળામાં ભણતા 3જા ધોરણમાં ત્યાંથી ભાગી ભાગીને રોજ સુરત રેલવે સ્ટેશન ધુમાડો છોડતી આગગાડીને જોવા જવાનું, એ એમના જીવનનો એકમાત્ર અને અદ્ભુત આનંદ હતો. આવામાં તમને થશે ગઝલ ક્યાંથી આવી, અભ્યાસ નહીં, વાતાવરણ નહીં, પણ એમના ઘરની નજીક સુરતનો મોટો કસાઈવાળો હતો, આજે પણ છે. તો આ કસાઈવાળાઓના જે કસાઈઓ છે, ખાટકીઓ, એ દિવસભરનું કામકાજ પતાવીને રાત્રે શેરો શાયરીની મહેફિલ જમાવતા. એમાં ગાલિબ, મીર, દાગ, સોદા, દર્દ, ઇકબાલ, જિગર આ બધા શાયરોના શેરોની રમઝટ બોલે. હજુ પણ આજની તારીખે પણ સુરતના ઘણા બધા કસાઈઓ શાયર છે. તો મરીઝ અને એમનાથી 5 વર્ષ મોટા અમીન આઝાદ, આ બે જણા, ત્યાં બે બાળકો આ એ કસાઈઓની મહેફિલમાં ખૂણે ઊભા રહીને આ ઉર્દુ ગઝલોનો આસ્વાદ માણતા, અને ત્યાંથી એ કસાઈઓની મહેફિલમાંથી આ ગુજરાતી ભાષાના બે શાયરો પાક્યા. તો શિયાઓમાં એક બીજો મરસિયા અથવા મરસિયા આપણે જેને કહીએ, એ કાવ્ય પ્રકાર અનીસ અને દબીર નામના બે શાયરો હતા. તો એમાં એ અનીસથી બહુ પ્રભાવિત હતા. એ જે એમની ધાર્મિક પ્રસંગોમાં અનીસના મરસિયા ગવાય, એ સાંભળીને કદાચ મરીઝે પોતાની શરિયત વિકસાવી એવું મરીઝે પોતે કહ્યું છે. અને એમના પૌત્રનું નામ પણ એમણે અનીસ રાખેલું. પણ માત્ર સંગતથી શાયર બનાય, જીવનમાં કશું અંગત પણ બનવું જોઈએ, અને એ પણ બની ગયું. 14 વર્ષની ઉંમરે મરીઝ પોતાના જ મહોલ્લાની એક છોકરીના પ્રેમમાં પડ્યા. વન વે ટ્રાફિક ચાલુ થયો. આ છોકરી પાસે રૂપનું ગૌરવ હતું, ધનનો વૈભવ હતો, અને મરીઝ બિચારા કશું કહેતામાં કશું જ નહીં. એની એકમાત્ર મૂડી, એકમાત્ર આવડત એટલે આ કવિતા, ગઝલ, શેરો શાયરી. તો એની પણ છોકરીના બાપની નજરમાં કંઈ વિસાત નહોતી. 14 વર્ષની ઉંમરે મરીઝે પહેલી ગઝલ લખીને એ છોકરીની વર્ષગાંઠની ઉજવણીમાં હિંમતભેર સંભળાવી. તો આ પ્રેમિકા કેવી હતી, મરીઝના જ શબ્દોમાં સાંભળીએ. કે જાહેરમાં એ દમામ, કોઈ પાર્ટીમાં કે કશીક પ્રસંગમાં મળી જાય તો કેવું વર્તન રાખે. કે જાહેરમાં એ દમામ કે પાસ આવવા ના દે, જાહેરમાં એ દમામ કે પાસ આવવા ના દે, પણ અંદરથી એ સજાગ કે છેટે જવા ના દે, પણ અંદરથી એ સજાગ કે છેટે જવા ના દે. ને એના ઇશારા રમ્ય છે પણ એનું શું કરું, કે એના ઇશારા રમ્ય છે પણ એનું શું કરું, રસ્તાની જે સમજ દે અને ચાલવા ના દે, કે રસ્તાની જે સમજ દે અને ચાલવા ના દે. તો આવી પ્રેમિકા સાથેનો પરિચય, દોસ્તી, રોમાંચ, મુગ્ધતા, દીવાનગી, આ બધી સરહદો વટાવીને પ્રેમ નિવેદન એટલે કે પ્રપોઝલની કક્ષા સુધી આવી પહોંચ્યું. તો મરીઝે પોતાને જ મોટિવેટ કરવા માટે એક શેર લખ્યો છે, એ તમને બધાને કામ લાગે એવો છે એટલે કહું છું. કહે છે મરીઝ પ્રપોઝલ માટે, આનાથી વધારે સારો શેર નહીં મળે તમને, કે ફક્ત પૂરતો અને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં. પછીના જીવન માટે તો એક જ ટકો પૂરતો છે. કે ફક્ત પૂરતો અને કાફી છે ટકો એક જ મોહબ્બતમાં, પ્રથમ બાકીના 99 તું ખર્ચી નાખ હિંમતમાં. કે પ્રથમ બાકીના 99 તું ખર્ચી નાખ હિંમતમાં. પણ આ 99 પણ ઓછા પડ્યા. મરીઝ
આજથી ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા વેલેન્ટાઇન ડેની નજીક તો ગુજરાતી ભાષાના પહેલાં વેલેન્ટાઇન કવિ હતા, જે 80 વર્ષ પહેલાં લખી ગયા. એમાં 13 ફેબ્રુઆરી વિશેના પણ શેરો છે, 15 ફેબ્રુઆરી વિશેના પણ શેરો છે. એક આખી ગઝલ છે એમની કે દોસ્તી હતી અને પ્રણય નિવેદન કરવા ગયા, પ્રપોઝલ કરવા ગયા, તો શું થયું કે લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો, દર્શનની ઝંખ ના હતી અણસાર પણ ગયો, ને એની બહુ નજીક જવાની સજા જુઓ, કે એની બહુ નજીક જવાની સજા જુઓ, મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો, ને રહેતો હતો કદી કદી જુલ્ફોની છાઉમાં. સાહેબ, આ જુલ્ફોની છાઉમાં શબ્દનો જે ઉપયોગ કર્યો છે ગુજરાતી ભાષામાં, આ પરંપરાની ગઝલ છે, પણ આ શેર સાંભળજો, કે રહેતો હતો કદી કદી જુલ્ફોની છાઉમાં. આમ અંધારું છે ને આપણા દરેક ભાષામાં, નેગેટિવ અર્થમાં સામાન્ય રીતે આપણે વાપરતા હોય છે, પણ મરીઝ કઈ રીતે યુઝ કરે છે, કે રહેતો હતો કદી કદી જુલ્ફોની છાઉમાં, મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો. કે મારા નસીબમાંથી કયો અંધકાર? તો જુલ્ફોની છાઉનો. કે રહેતો હતો કદી કદી જુલ્ફોની છાઉમાં, મારા નસીબમાંથી અંધકાર પણ ગયો. ને કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો, કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો. તો આ મરીઝ છે, એ મરીઝને પોતાના શેરો લખી લખીને, પોતાની ગઝલો લખી લખીને પ્રેમિકાને મોકલતા રહ્યા. પણ આ જે પ્રેમિકા હતી એ જેટલી કવિતા પ્રેમી હતી એટલી કવિ પ્રેમી નહોતી. એટલે એની પાસે ઘણા બધા વિકલ્પો હશે ઓબ્વિયસલી. એટલે મરીઝને કેવો અનુભવ થયો? એક તરફ માંગા આવતા હતા એ છોકરીને, એના ફોટા આવતા કે આ વિદેશમાં છે, આ ઓસ્ટ્રેલિયા છે, આ સિંગાપોર છે, તો એના ફોટા હોય હાથમાં, એક તરફ મરીઝની ગઝલ હોય. એટલે મરીઝે આ વાતને બયાન કરવા માટે એક શેર લખ્યો છે કે મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર, વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં, કે વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં. પણ આ બનવું અનિવાર્ય હતું, કેમકે બંને પાત્રો વચ્ચે, બંને પરિવાર વચ્ચે આસમાન જમીન જેટલું અંતર હતું. પણ આ વાતને મરીઝની મજા એ છે કે એના પ્રણયની નિષ્ફળતાના બધા શેરો છે. એટલે વાત કરું છે, પણ મરીઝ એને હંમેશા વિનોદની સાથે મૂકે છે, મરીઝ હંમેશા એને હ્યુમરની સાથે મૂકે છે. આ શેર સાંભળજો, એમાં સુરતની અમારી બોલીનો પણ એક થોડો એ છે કે હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, કે મારા માટે તો લાઈફ તારી બહાર કશું હતું જ નહીં, કે હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, ને તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને. હું તું જોવું અને દુનિયા, ચાર જ શબ્દની રમત છે, કે હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં, ને તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને. તો આ સાહેબ શેર છે, પણ છતાં આવું થયું. પણ પ્રેમમાં એવી ક્ષણો પણ આવી કે મરીઝ એમની પ્રેમિકાની સાથે બેઠા, કદાચ હાથમાં હાથ લઈને પણ બેઠા હશે એવી કલ્પના આપણે કરી શકીએ મજબૂત સત્યની નજીકની. કેમકે એમણે એક શેર લખ્યો છે મરીઝે, કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ ઝાલીને, કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ ઝાલીને, પરંતુ એ ન સમજાયું હજી પણ કે એની નસ ક્યાં છે. કે ભલે બેઠો હજારો વાર હું એનો હાથ ઝાલીને, પરંતુ એ ન સમજાયું. તો આ ખરેખર આ પ્રેમિકાની નસ પકડવી મુશ્કેલ હતી, અને પ્રેમિકાએ આ બધી રોમેન્ટિક પળોને સ્મૃતિના પટારામાં કોઈ ખૂણે ધરવી દઈને વ્યવહારની દુનિયામાં આગળ વધવાનું મુનાસિબ માન્યું, અને નિષ્ફળ પ્રણયનો બોજ મરીઝે 16-17 વર્ષની ઉંમરથી જ એમના માથા પર આવી ગયો. તો આ પ્રસંગે મરીઝ એક શેર લખે છે કે થોડા વર્ષો, જે 4-5 વર્ષો પ્રેમમાં વીત્યા અને પછી અચાનક આ પળ આવી, તો મરીઝ બહુ જ ઉત્તમ શેર લખે છે કે એક પળ એના વિના તો ચાલતું નહોતું મરીઝ, કે એક પળ એના વિના તો ચાલતું નહોતું મરીઝ, કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ, કે કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ. તો તમને એમ થાય કે પ્રેમમાં આનાથી કરુણ શેર શું હોઈ શકે બીજો, પણ મરીઝે આના કરતાં વધારે કરુણ શેર લખ્યો છે. એ કહે છે, મરીઝ અનાથ છે, માતા ગુજરી ગઈ છે, અને સાયકિયાટ્રીમાં 1969 જેમને નોબેલ પારિતોષિક મળેલું, બાઉલ બોય નામના એક વૈજ્ઞાનિક હતા, તો એમણે એક એટેચમેન્ટ થિયરી આપેલી, અને એ એટેચમેન્ટ થિયરી 1969 આવી એ પહેલાં મરીઝે આ શેર લખ્યો છે. એ એટેચમેન્ટ થિયરી એવી હતી કે બાળકને માતા પાસેથી જે પ્રેમ મળે છે, એ જ પ્રેમ, એ જ કાળજી પ્રેમિકા પાસેથી મળવાની શરૂ થાય. એને ઓબ્જેક્ટ ટ્રાન્સફર કહેવામાં આવે છે.
અને આ ઓબ્જેક્ટ ટ્રાન્સફરની ઘટના 16-17-18 વર્ષની ઉંમર પછી બનવી બહુ જરૂરી છે. આ ઘટના ન બને તો વંશ પરંપરા ચાલે નહીં. બાળકને માતા પાસેથી જે કાળજી, જે પ્રેમ, જે લાગણી મળે એ હવે એ પ્રેમિકા પાસેથી શોધે છે, બરાબર. તો આને ઓબ્જેક્ટ ટ્રાન્સફર કહેવાય અને આ થિયરી પર એમને નોબેલ મળ્યો. અને જો આ ઓબ્જેક્ટ ટ્રાન્સફરની પ્રક્રિયા બરાબર ન થાય તો રિગ્રેશન થાય, એટલે કે માણસ પાછો ઊંધો જાય વિકાસના ક્રમમાં. આવી કંઈક વાત હતી. આ બહુ ગહન સાયકોલોજીની વાત છે. હવે મરીઝે એના વર્ષો પહેલાં આ શેર લખ્યો કે મોહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે. બ્રેકઅપ થયા પછી મરીઝ લખે છે કે મોહબ્બતના દુઃખની આ અંતિમ અનાથ બાળક છે, પ્રેમમાં નિષ્ફળ જાય છે 16-17 વર્ષની ઉંમરે. એ લખે છે કે મોહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ માં યાદ આવી, મને મારી પ્રેમાળ માં યાદ આવી. તો સાહેબ, અને આપણને આ ગંભીરતામાં વધારે સરી પડીએ પહેલાં એક મરીઝનું અદ્ભુત શેર એ કાયમ મુશાયરામાં હું સંભળાવતો જ હોઉં છું સંચાલન કરતી વખતે. તે કહું છું કે લગ્નની મહેંદી સાથે ગુડ બાય કરવા માટે આવી પ્રેમિકા કે હું પરણીને જાઉં છું બીજે, બાય બાય, આપણે વી હેડ અ નાઇસ ટાઈમ ટુગેધર, એમ એવું કંઈક બોલી હશે. તો પછી 50 વર્ષ પછી એ પ્રેમિકા પાછી મળવા આવે. 60-65 વર્ષની બંનેની ઉંમર હશે, 67 વર્ષની ઉંમર હશે. અને મરીઝ એક શેર લખે છે કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે. કે ઘણા વર્ષો પછી લગ્નના આગલા દિવસે મહેંદી ભરેલા હાથે જોયેલી એ પ્રેમિકાને 50 વર્ષ પછી જોવાની આવે તો કયો શેર આવે? કે ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે. જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી, જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી. ઘણા પ્રસંગો છે. એકવાર વચ્ચેના ગાળામાં પ્રૌઢાવસ્થામાં મુંબઈમાં બસમાં મરીઝને પ્રેમિકાનો ભેટો થઈ ગયો અને મરીઝના પત્ની પણ સાથે હતા, સોનાબેન. એટલે સોનાબેનને, અને પ્રેમિકા તો વિદેશ પરણેલી પણ આવી હશે ઇન્ડિયા, એટલે મરીઝે સોનાબેનને વાત કરી કે આ છે ને, આ આ મારી પ્રેમિકા. એટલે પત્નીએ ઘડી બે ઘડી પ્રેમિકાનું દર્શન કર્યું, એની હિલચાલ નોંધી. પછી કહે છે, તમારો આવો કેવો પ્રેમ? એ તો એવી રીતે વર્તે છે કે જાણે તમને ઓળખતી પણ નથી, તમારી સાથે વાત પણ નથી કરતી. મરીઝ કહે, તું થોડી રાહ જો. એટલી વારમાં પ્રેમિકાનું ઉતરવાનું સ્ટોપ આવ્યું ભાઈ ખલ્લા પાસે કે ક્યાંક ઉતરી. તો ઉતરતા ઉતરતા એણે એક તીર્છી નજર મરીઝની સામે નાખી. એટલે મરીઝે તરત શેર સંભળાવ્યો કે બધો આધાર છે એના જતીવેળાના જોવા પર, કે બધો આધાર છે એના જતીવેળાના જોવા પર. મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ, કે બધો આધાર છે એના જતીવેળાના જોવા પર. મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. સાહેબ, આ મરીઝ સાહેબ અને એમના જે સુરત 11-12 વર્ષની ઉંમર સુધી સુરત રહ્યા, પછી યુનિવર્સલ રબર બૂટ ફેક્ટરી બોમ્બેમાં મજૂરી, રબરના બૂટ બનાવવાની કંપનીમાં મજૂરી કરી એમણે. પછી ધીરે ધીરે થોડું પત્રકારિત્વનું કામ એક પછી એક કરતા ગયા. પણ ભીંસ ખૂબ હતી, આર્થિક ભીંસ ખૂબ હતી, ઘરથી કોઈ મદદ નહોતી અને પોતાનું પોતે કરવાનું એવું હતું. આવી સ્થિતિમાં એક ત્રીજો વિકલ્પ એમણે લીધો. એક મુક્તક સાથે એ વાતની શરૂઆત કરું કે જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસ્તી બનાવી નાખી છે, ને જગતના લોકમાં જ્યારે ગજું ન જોયું મરીઝ, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે. કે જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસ્તી બનાવી નાખી છે, જગતના લોકમાં જ્યારે ગજું ન જોયું મરીઝ, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે. આ સસ્તી એટલે આઠાના એક રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા. મરીઝ સાહેબે આટલી કિંમતમાં એમની ગઝલો વેચી. મુંબઈના સાહિત્ય વર્તુળોમાં મરીઝના આગમનની બહુ વિશિષ્ટ નોંધ લેવાય. મરીઝની અંદર એમને એવા એક પ્રતિભાવાન શાયરના દર્શન થયા જેને પ્રતિષ્ઠાવાન બનવાની ગરજ નહોતી અને શરાબ પીવા માટે માત્ર આઠાના કે રૂપિયાની ગરજ હતી. તો મરીઝની શરાબની પ્યાસ છીપાતી રહી અને મુંબઈમાં નવા નવા ગઝલકારોનો ઉદય થતો રહ્યો. આ મરીઝની આમ તો ઘણી બધી વાતો કરી શકાય, પણ એક એક ગઝલ પહેલાં સંભળાવું, પછી બીજા એક બે શેરો મને સંભળાવવા છે, પછી આપણે વાતને પૂરી કરીશું. મરીઝ કહે છે કે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે. તમારા બધાના જીવનમાં તમે આ વાત ક્યારેક ને ક્યારેક અનુભવી હશે કે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. કે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. અને આ શેર સાંભળજો સાહેબ, એમાં મિલનસાર શબ્દનો જે ઉપયોગ કર્યો છે એમણે, કે ટોળે વરે છે કોઈની દીવાનગી ઉપર,
કે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે, અને કાયમ રહી જો જાય તો પૈગંબરી મળે. શરાબી અને સંતમાં બહુ ફરક નથી હોતો કે કાયમ રહી જો જાય તો પૈગંબરી મળે, દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. સાહેબ બીજી એક ગઝલમાં કહે છે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, ને પીઠામાં મારું માન સતત હાજરીથી છે, પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે, કે મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે. સાહેબ 40ની દાયકામાં આ લખેલી ગઝલ છે, અને ગુજરાતી ભાષાનો મને એવું લાગે છે કે આધુનિક પહેલો શેર છે, આ જ ગઝલનો શેર છે, કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. ને આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, કે આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે, કે સંકોચ આટલો, તમે ટકોરો મારવા જાઓ ને અટકી જાઓ, એટલો સંકોચ કોઈ બંધ દ્વાર એની ક્રૂરતા કે એની જે છે નિષ્ઠુરતા એટલી ના હોય, કે આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ એટલો ન કોઈ બંધ દ્વાર દે. અને છેલ્લો શેર છે કે દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ, કે દુનિયામાં કંઈકનો હું કરજદાર છું મરીઝ, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. મરી સાહેબના રમૂજી સ્વભાવના, એમના તીક્ષ્ણ જે હ્યુમર છે એન્ટોન ચેખવની કક્ષાની, એના બહુ કિસ્સાઓ છે. એકવાર એક ભાઈ છેલ્લા દિવસોમાં એમને મળવા આવ્યા, મરી સાહેબ બહુ બીમાર હતા, અને મરી સાહેબના સન મોહસિનભાઈ બારણું ખોલ્યું, એટલે કીધું કે બીમાર છે મરી સાહેબ અને નહીં મળાય. એટલે પેલાએ કીધું કે જો હું છે ને એમનો બહુ મોટો ચાહક છું અને મને એમનું બધું જ મોડે છે, એમ સાહેબને તમે એ વાત કરો એટલે મને આવવા દેશે. એટલે મોહસિનભાઈ અંદર ગયા, મરીઝને કીધું કે આ તો તમારા ચાહક છે ને તમારું બધું જ મોડે છે. એટલે મરીઝે બોલાવ્યા અને પછી એમણે શેર કર્યો પેલા ભાઈને કે મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કે મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કંઈ યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે, કંઈ યાદ રહી જશે તો ભૂલાવી નહીં શકે. ને બીજો એક અદ્ભુત શેર છે આ ગઝલમાં કે ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન. આપણે કહીએ ને સતાયું થાવ 100 વર્ષનો થાય, મરીઝ કહે છે ન માંગે એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. તો પ્રેમ વિષયક શેરો બહુ લખ્યા એમણે, પણ મરીઝના ઈશ્વર વિશેના જે શેરો છે, ભગવાન વિશેના જે શેરો છે, એ એક તો એ રૂઢિચુસ્ત સમાજમાં વોરા પરિવારમાં જન્મેલા અને ત્યાં જે ઈશ્વરની ધારણા આપણને બધા જ મોટેભાગના ધર્મોમાં વારસામાં મળતી હોય છે અને એની સામે પ્રશ્નો આપણે ઉઠાવતા હોતા નથી, પણ મરીઝને બાળપણથી સવાલ થાય છે કે આ બધું શું છે, આ ધર્મ શું છે અને આ પૂજા પ્રાર્થના બધું શું છે. કહે છે કે ખુશામત નામ જેનું હોય છે દુનિયાની ભાષામાં, આપણે બોસને કરીએ એવું તો ખુશામત કહેવાય અને ભગવાનને કરીએ તો પ્રાર્થના થઈ ગઈ, કે ખુશામત નામ જેનું હોય છે દુનિયાની ભાષામાં, ખુદા સામે રજૂ થાય તો થઈ જાય દુઆ મારી. અને માણસોની ભક્તિ પણ કેવી છે, મરીઝ કહે છે કે મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બધાનો હોય, ઈશ્વર બધાનો હોય તો બધાનું ભલું કરશે, હું મારા માટે પોતાના માટે શું કામ માંગુ. પણ માણસો શું કરતા હોય, આપણે શું કરતા હોઈએ છીએ, કે મને શ્રદ્ધા ભલેને હોય કે ઈશ્વર બધાનો છે, દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે, દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે. અને આ ઈશ્વરના ભરોસે જીવન વિતાવાય ખરું, મરીઝને શંકા છે. એક શેરમાં કહે છે કે એની દયાથી સંકલિત રાખન તારી નાવને, કે એની દયાથી, ઈશ્વરની દયા અપાર છે આપણે એમ કહીએ ને, હવે અપાર શબ્દમાં પાર, પાર એટલે કાંઠો, હવે એ અર્થમાં પણ તમે જોજો કે એની દયાથી સંકલિત રાખન તારી નાવને, કાંઠો તને નહીં મળે એની દયા અપાર છે, કે કાંઠો તને નહીં મળે એની દયા અપાર છે. સાહેબ મરીઝનો એક અદ્ભુત શેર છે, બહુ નાની બહેરનો શેર છે, અને એમાં આમ જોવા જઈએ ને તો બે જ શબ્દો છે આ શેરની અંદર, બે જ શબ્દો પર આ શેર બનેલો છે. એ પહેલાં એનું ખાલી બેકગ્રાઉન્ડ આપું. મુસ્લિમોમાં એવી માન્યતા છે કે કયામતનો એટલે પ્રલયનો જે દિવસ આવશે ને, એ દિવસે પાપ પુણ્યનો હિસાબ થશે, ઈશ્વર ચોપડા ખુલીને બેસશે અને જ્યારે ન્યાય કરવાનો આવશે ને તો ઈશ્વર થોડું દયાનું વલણ રાખશે, નાના નાના ગુના હશે માફ કરશે કે ઠીક છે ચલો એમ, એવું કહેવામાં આવ્યું. એટલે મરીઝને વિચાર આવે છે
કે આ દયા રાખશે, આ ન્યાય કરતી વખતે. તો મરીઝનો શેર સાંભળજો કે ન્યાયમાં મહેરબાની રાખે છે. ન્યાય એટલે કયા પણ દિવસે એ મહેરબાની કરશે, દયા કરશે. કે ન્યાયમાં મહેરબાની રાખે છે, મહેરબાનીમાં જેની ન્યાય નથી. એ શું ન્યાયમાં મહેરબાની રાખશે જેણે મહેરબાની કરતી વખતે અમુક વર્ગ પર જ મહેરબાની કરી છે અને અમુકને દુઃખી રાખ્યા, ગરીબને ગરીબ રાખ્યા. એટલે ઈશ્વર જે માણસે મહેરબાનીમાં ન્યાય નથી રાખ્યો એ ન્યાયમાં શું મહેરબાની કરશે. સાહેબ, આવો અદ્ભુત શેર એક લખ્યો. અને બીજી એક ગઝલમાં એણે એક ઈશ્વર એમ કહે ને કે હું સર્વત્ર છું, હું દસે દિશામાં બધે કણે કણમાં ફેલાયેલો છું. તો મરીઝને એમાં બહુ વાંધો નથી, પણ એક શંકા મરીઝ રજૂ કરે છે. મરીઝ કહે છે કે તું એ કહે હું ક્યાં નથી, લે હું કહું તું ક્યાં નથી. તું એ કહે હું ક્યાં નથી, લે હું કહું તું ક્યાં નથી. મારી સમજમાં કા નથી, મારી સમજમાં આવતું. તું બધે હશે પણ તું મારી સમજમાં નથી. તો આ આ આવા મરીઝ સાહેબ. અને ખૂબ ખૂબ સુંદર ગઝલો એમને લખી. મને છેલ્લા એક શેર સાથે મને સમાપન કરવાનું મન થાય મરીઝ સાહેબના, કે એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, પહેલી લીટીમાં કંઈ નથી, કે એક વાત કહી રહ્યો છું, એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં. દુઃખમાં હૃદયને રાખો, રાખો ન દુઃખ હૃદયમાં. સાહેબ, કેટલી મોટી વાત છે કે દુઃખમાં હૃદયને રાખો, રાખો ન દુઃખ હૃદયમાં. હૃદયની અંદર દુઃખ રાખવું ને હૃદયને દુઃખમાં રાખવું, આપણને આ બેમાં શું ફરક તમને એમ થશે? હૃદયમાં દુઃખ રાખવું એટલે સંકુચિતતા, હું દુઃખી છું, મને તકલીફ છે, મારી સાથે જાવું, સંકુચિતતા. દુઃખમાં હૃદયને રાખો એટલે બધાને તકલીફ છે, દુનિયામાં સૌને તકલીફ છે, મારી જેમ બધાને તકલીફ છે, બધા ભોગવે છે, હું પણ ભોગવું છું, તો એમાં શું મેં મોટાઈ કરી? આ જે વાત છે કે પીડાનું કરુણામાં રૂપાંતર, મોટા જે કવિઓ છે એ સ્વથી વાતને સર્વ સુધી લઈ જાય, એનો આ ઉત્તમ ઉદાહરણ છે. કે એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, દુઃખમાં હૃદયને રાખો, રાખો ન દુઃખ હૃદયમાં. તો આજના દિવસે મરીઝ પાસે આપણે આ શીખ લઈને, આ પ્રેરણા લઈને છૂટા પડીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.